હેલો સ્ટુડન્ટ, ઈબીસી જે સબ્જેક્ટ છે એના ચેપ્ટર નંબર 3નો આજે આપણે લેક્ચર નંબર 9 જોવાના છે, જેમાં આપણે કમ્પેરિઝન કરવાના છે રેસિડેન્શિયલ વાયરિંગ અને મલ્ટીસ્ટોરિંગ જે બિલ્ડિંગ હોય એના વાયરિંગની. આ કમ્પેરિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે, એનાથી તમારા ઘણા બધા કન્સેપ્ટ હોય એ ક્લિયર થઈ જશે અને તમને ખ્યાલ બી આવશે કે બે વસ્તુ વચ્ચે ડિફરન્સ શું છે. કોઈ એક નાના ઘરનું વાયરિંગ કરવું અને મલ્ટીસ્ટોરિંગ બિલ્ડિંગનું વાયરિંગ કરવું, આ બંને વચ્ચે શું ફરક છે, કેટલો કેટલો ફરક હોય છે. ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ આપણે ઈબીસી સબ્જેક્ટના ચેપ્ટર નંબર 3નો લેક્ચર નંબર 9, કમ્પેરિઝન બિટવીન ઇલેક્ટ્રિફિકેશન ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ એન્ડ મલ્ટીસ્ટોરિંગ બિલ્ડિંગ. તો રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ જે હોય એનું ઇન્સ્ટોલેશન લોડના આધારે કરવામાં આવે છે કે ભાઈ કેટલો લોડ છે. જનરલી તમને ખ્યાલ હશે કે રેસિડેન્શિયલમાં લોડ ઓછો હોય છે, ઘરની અંદર જે લોડ હોય એ 3 કિલોવોટ અથવા 4 કિલોવોટ હોય છે, જ્યારે મલ્ટીસ્ટોરી બિલ્ડિંગની અંદર જે લોડ હોય છે એ 100 કિલોવોટ, 150 કિલોવોટ, નાનું બિલ્ડિંગ હોય તો 50 કિલોવોટ, પણ રેસિડેન્શિયલની કમ્પેરિઝનમાં એ લોડ બહુ જ વધારે હોય છે. તો જ્યારે પણ આ બંનેનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે ત્યારે આટલી નીચે અહીંયા જે પોઈન્ટ્સ આપ્યા છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. સૌથી પહેલાં તો લોડ કયા ટાઈપનો છે, રેસિડેન્શિયલ લોડ છે, કોમર્શિયલ લોડ છે, ઇન્ડસ્ટ્રીયલ લોડ છે. એના પછી સપ્લાય સિસ્ટમ, એટલે કે સિંગલ ફેઝ સપ્લાય તમે લો છો કે પછી 3 ફેઝ સપ્લાય લો છો. એના પછી વાયરિંગનો પ્રકાર, તો તમે કન્સિલ્ડ વાયરિંગ રાખવા માગો છો કે પછી કેસિંગ કેપિંગ છે કે વુડન કેસિંગ કેપિંગ છે અથવા ક્લિપ વાયરિંગ રાખવા માગો છો. ત્યારબાદ ટેસ્ટિંગ કઈ રીતે કરવાના છો. એના પછી વાયર અને કેબલની પસંદગી, એટલે કે કોપરનો કેબલ રાખવાના છો કે એલ્યુમિનિયમનો કેબલ રાખવાના છો. મેઇન સ્વિચ, ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ અને બસબાર ચેમ્બર, જ્યારે બી લોડ વધારે હશે તો આપણે બસબાર ચેમ્બર પ્રિફર કરશું, લોડ થોડો ઓછો હશે તો ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ અને ડિસ્ટ્રિબ્યુશન સ્વિચની મદદથી તમે કામ કરી શકો છો મેઇન સ્વિચની મદદથી. એના પછી અર્થિંગ સિસ્ટમ કઈ રાખવાની છે, પાઇપ રાખવી છે, પ્લેટ અર્થિંગ રાખવાની છે, એક્સ્ટ્રા લોડ બાબતે કઈ ફેસિલિટી છે, લોડ બહુ વધારે છે તો સબસ્ટેશનની જરૂર પડશે કે નહીં પડે. જનરલી રેસિડેન્શિયલ લોડ હોય એમાં સબસ્ટેશનની જરૂર નથી પડતી, પણ મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ હોય તો એના માટે સેપરેટ સબસ્ટેશનની જરૂર પડે છે જ્યારે લોડ 100 કિલોવોટ કરતાં વધી જાય તો. એના પછી વધારાની ફેસિલિટી તમે શું આપો છો, ઇમરજન્સી સપ્લાય સિસ્ટમ કઈ કઈ ટાઈપની તમે ઇન્સ્ટોલ કરેલી છે, જનરલી રેસિડેન્શિયલમાં નથી હોતું અને કોમર્શિયલ અથવા તો મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાં એ રાખવું પડે છે. ત્યારબાદ પ્રોટેક્શન સિસ્ટમ કઈ છે, એમસીબી છે, ઈએલસીબી છે, અને લાઇટિંગ સિસ્ટમ કઈ છે, લાઇટિંગની સામે તમે એને કઈ રીતે પ્રોટેક્શન આપો છો. જનરલી રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ હોય છે એમાં આપણે લાઇટિંગ માટેની પ્રોવિઝન રાખતા નથી હોતા, જ્યારે મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાં એ કમ્પલસરી હોય છે. તો હવે આપણે એક એક કરીને પોઈન્ટ ડિસ્કસ કરીએ. સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રિફિકેશન ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગનું ડિસ્કસ કરીશું અને એના પછી આપણે મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ માટે પ્રિફર કરીશું. તો રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશન હોય જનરલી સિંગલ ફેઝ સપ્લાય 230 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય ઉપર તમને તમારી સોસાયટીની બહાર જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય એના થ્રુ તેનો સપ્લાય મળતો હોય છે. અને રેસિડેન્શિયલ સર્વિસ હોય એની અંદર મેક્સિમમ 40 પોઈન્ટ સુધીનું વાયરિંગ હોય છે, એટલે કે જ્યારે બી કોઈ એન્વાયરમેન્ટને કહેવામાં આવે કે તમારે રેસિડેન્શિયલ નું ઇલેક્ટ્રિફિકેશન કરવાનું છે ઘરનું, તો એના મગજમાં રાખીને ચાલતો હોય છે કે 40 પોઈન્ટ સુધીનું મેક્સિમમ કનેક્શન હશે. ઘરની અંદર જનરલી કેસિંગ કેપિંગ, પીવીસી અથવા વુડ લાકડાનું કેસિંગ કેપિંગ અથવા બેટન વાયરિંગ, સરફેસ કન્ડ્યુટ, આ બધા જ ટાઈપના વાયરિંગનો કન્ઝ્યુમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ઇન્સ્ટોલેશનમાં યુઝ કરીએ છીએ. રેસિડેન્શિયલનો જે ઇન્સ્ટોલેશન પ્લાન હોય એના ઉપરથી ટોટલ લોડની ગણતરી કરવામાં આવે છે. વાયરિંગ જે થતું હોય છે રેસિડેન્શિયલની અંદર એ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ ને ફોલો કરીને કરવું કે નહીં એ વાયરમેન ઉપર આધાર રાખતો હોય છે, કારણ કે ઘરની અંદર એટલું પરફેક્શન કોઈ જોતું નથી. જનરલી જોઈન્ટ કરી અને આગળ લૂપિંગ લઈ જવાનું હોય તો પોતાની રીતે વાયરમેન કરી નાખે છે. અમુક વાર એટલે ઇલેક્ટ્રિસિટી નિયમ, આઈ નિયમ હોય એ ફોલો થતા નથી પણ હોતા, કારણ કે ઘરની અંદર એટલું બજેટ નથી હોતું અથવા એટલો ફોલ્ટ એટલો વધારે મોટો નથી થવાનો કે જેનાથી નુકસાન બહુ મોટું થવાનું હોય, એટલે એ વાયરમેન પણ આધાર રાખે છે કે ઇલેક્ટ્રિસિટી નિયમ ફોલો કરવા કે નહીં. ખરેખર જોઈએ પણ કરતા હોતા નથી. વાયરિંગ પૂરું કર્યા બાદ તેનું ટેસ્ટિંગ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના નિયમ પ્રમાણે કરી
અને ટેસ્ટ રિપોર્ટ ભરી અને તમે ઓથોરિટી એટલે કે જીબીને આપી દેતા હોય છે, ગુજરાતની વાત કરીએ તો, અને ત્યારબાદ એના પરથી તમને કનેક્શન આપવામાં આવતું હોય છે. દરેક સર્કિટ અને સબ સર્કિટના કરંટ ઉપરથી તમે કયો વાયરની સાઇઝ જોશે, કેબલની સાઇઝ શું જોશે એ નક્કી કરો છો. સિંગલ માળનું જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય તો એની અંદર તમે 250 વોલ્ટ, 10 એમ્પિયર અને એમાં 2 વે, 4 વે અથવા 6 વે જેટલી સબ સર્કિટ હોય એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ તમે એ રીતે લગાડી શકો છો. 2 સબ સર્કિટ હોય તો 2 વે, 4 સબ સર્કિટ હોય તો 4 વે અને 6 સબ સર્કિટ હોય તો 6 વે સબ સર્કિટ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ તમે લગાડી શકો છો. રેસિડેન્શિયલ વાયરિંગની અંદર જ્યારે બી આપણે અર્થિંગ કરવું હોય તો 14 SWG એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજનો કોપર વાયર આપણે યુઝ કરીએ છીએ અથવા તો ગેલ્વેનાઇઝ આયર્ન વાયરનો ઉપયોગ કરીએ છીએ. મેક્સિમમ એલાઉબલ રેઝિસ્ટન્સ જે અર્થિંગનો પોસિબલ છે એ આપણે 8 ઓહ્મ સુધી હોય તો ચાલે છે, 8 ઓહ્મ વધારે કહેવાય, પણ રેસિડેન્શિયલ બિલ્ડિંગની અંદર અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ 8 ઓહ્મ સુધી હોય તો ચાલે છે. આની અંદર લોડ ઓછો છે તો તમારે સેપરેટ સબસ્ટેશન મૂકવું નથી પડતું, જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એમાંથી જ ઘરને સપ્લાય મળી જાય છે. રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય એની અંદર તમારે લિફ્ટની જરૂર નથી પડતી અથવા તો સેપરેટલી કોમન વોટર પંપની જરૂર નથી પડતી. સિમ્પલ રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશન જે હોય એની અંદર આપણે ઇન્ટરકોમ એટલે કે જે કોમ્યુનિકેશન માટે ફોનની જરૂર હોય એ નથી રાખતા, ડીજીસેટ નથી હોતો, લાઇટનિંગ અરેસ્ટર નથી મૂકતા, સ્પેશિયલ લાઇટિંગ ઇન્સ્ટોલેશન રેસિડેન્શિયલ ટાઈપના વાયરિંગમાં નથી કરવામાં આવતું, સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ સિસ્ટમ પણ જનરલી રેસિડેન્શિયલ કન્ઝ્યુમર માટે પ્રિફર નથી કરવામાં આવતી. કન્ઝ્યુમર પોતાની ઈચ્છાથી મૂકે તો અલગ વાત છે, પણ એના માટે કમ્પલ્શન નથી. હવે વાત રેસિડેન્શિયલ બિલ્ડિંગના પોઈન્ટ્સની વાત કર્યા પછી હવે આપણે વાત કરીએ કે ભાઈ મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં અથવા તો હાઈરાઈઝ બિલ્ડિંગ કે આપણે કોમર્શિયલ કોમ્પ્લેક્સની વાત કરીએ એની અંદર ઇન્સ્ટોલેશનની અંદર કઈ કઈ વસ્તુ હોય છે જેથી કરીને તમે આ બંનેને એકસાથે કમ્પેર કરી શકો. તો જે કોમર્શિયલ અને બહુમાળી બિલ્ડિંગ જે હોય છે એની અંદર લોડ બહુ જ વધારે હોય છે રેસિડેન્શિયલ કરતાં. મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે રેસિડેન્શિયલમાં 3-4 કિલોવોટ હોય, જ્યારે કોમર્શિયલ બિલ્ડિંગ અને મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં 50 કિલોવોટ, 70 કિલોવોટ, 100 કિલોવોટ, 200 કિલોવોટ જેવો લોડ હોય છે. અને એટલા માટે જ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં જે આપણે કનેક્શન આપીએ છીએ એ 3 ફેઝ 440 વોલ્ટ 50 હર્ટ્ઝ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર દ્વારા આપીએ છીએ. આની અંદર વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે જ્યારે પણ તમારે વાયરિંગ ઇન્સ્ટોલેશન કરવું હોય તો ઇન્સ્ટોલેશનનો લેઆઉટ હોવો જોઈએ, તમારી પાસે વાયરિંગ ડાયાગ્રામ હોવો જોઈએ અને પાવર લોડ હશે એટલા માટે પાવર ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ પણ હોવો જરૂરી છે. મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં જનરલી સરફેસ કન્ડ્યુટ અથવા તો કન્સીલ્ડ કન્ડ્યુટ વાયરિંગનો યુઝ થાય છે. આ જે સરફેસ કન્ડ્યુટ એટલે કે દિવાલને અડીને હોય છે અને કન્સીલ્ડ કન્ડ્યુટ વાયરિંગ હોય એ રેસિડેન્શિયલની અંદર યુઝ જે થાય છે સેમ વાયરિંગ જ આપણે મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં પણ યુઝ કરીએ છીએ. ઇન્સ્ટોલેશન લેઆઉટ અને પ્લાન ઉપરથી આપણે ટોટલ લોડનું કેલ્ક્યુલેશન કરીએ છીએ. જ્યારે પણ મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગનું વાયરિંગ કામ કરવાનું હોય તો એ ક્વોલિફાઈડ વાયરમેન અને સુપરવાઇઝરને એના સુપરવિઝનની અંદર જ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે, કારણ કે આની અંદર ફોલ્ટ થવાના ચાન્સીસ વધારે હોય છે અને જે ફોલ્ટ કરંટ છે એની વેલ્યુ બહુ જ વધારે હોય અને એટલે નુકસાન થવાના ચાન્સીસ પણ એટલા વધારે જ હોય છે. દરેક સર્કિટ અને સબ સર્કિટના લોડ ઉપરથી કરંટની કિંમત નક્કી થાય છે અને એ કરંટની કિંમત ઉપરથી જ તમે કેબલની સાઇઝ નક્કી કરો છો. મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં દરેક ફ્લોર ઉપર એક કરતાં વધારે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની જરૂર પડે છે. રેસિડેન્શિયલ વાયરિંગમાં જનરલી એક જ ડિસ્ટ્રીબ્યુશનની બોર્ડની જરૂર પડતી હોય છે, પણ જે મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગ હોય છે એની અંદર એક કરતાં વધારે ડિસ્ટ્રીબ્યુશનની બોર્ડની જરૂર પડે છે અને એની અંદર પાવર માટે અલગ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને લાઇટિંગ અને સબ સર્કિટ માટે અલગ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની જરૂર પડે છે. એનું ઇન્સ્ટોલેશન આખું અલગથી જ કરવામાં આવે છે. જ્યારે લોડ વધારે હોય તો આપણે બસવાર ચેમ્બરનો પણ યુઝ કરીએ છીએ આની અંદર. હવે મેઇન સ્વિચમાંથી સ્વિચ મેઇન સ્વિચ ફ્યુઝ છે એમાંથી બસબાર ચેમ્બરની અંદર આપણે કનેક્શન આપીએ છીએ. બસબાર ચેમ્બરમાંથી આપણે ટ્રિપલ પોલ અને ન્યુટ્રલ ફ્યુઝ બોર્ડ હોય એની અંદર કનેક્શન આપીએ છીએ અને ત્યાંથી સબ સર્કિટને કનેક્શન આપીએ છીએ અને સબ સર્કિટમાંથી લોડની અંદર પાવર જાય છે. તો કોમર્શિયલ બિલ્ડિંગમાં જનરલી જે પાવર ફ્લો હોય છે આ રીતનો હોય છે. મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગ માટે અર્થિંગ માટે આપણે 14 SWG એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજનો કોપર વાયર અથવા તો ગેલ્વેનાઇઝ આયર્ન વાયરનો યુઝ કરીએ છીએ અને પાવર વાયરિંગ જે હોય છે
એના અર્થિંગ માટે આપણે 8 SWG સ્ટાન્ડર્ડ વાયર ગેજ ગેલ્વેનાઇઝ આયર્ન વાયરનો યુઝ કરીએ છીએ. મલ્ટીસ્ટોરિંગ બિલ્ડિંગમાં પાઇપ અથવા તો પ્લેટ અર્થિંગનો ઉપયોગ કરવામાં આવે છે અર્થિંગ માટે, અને એનો અર્થિંગ રેઝિસ્ટન્સ 0.5 ઓમ જેટલો રાખવામાં આવે છે. મેક્સિમમ પોસિબલ વેલ્યુ જે લિમિટ આપણે આપીએ છીએ મલ્ટીસ્ટોરિંગ બિલ્ડિંગમાં અર્થિંગ રેઝિસ્ટન્સની, એ છે 2 ઓમ. લાર્જ ઇન્સ્ટોલેશન જ્યારે હોય, એટલે કે જેમાં લોડ 100 kVA કરતાં વધારે થતો હોય, તો એના સપ્લાય માટે તમારે સેપરેટ સબસ્ટેશન ઇન્સ્ટોલ કરવું પડે છે સૌથી પહેલાં, અને પછી એ સબસ્ટેશનમાંથી તમારી મલ્ટીસ્ટોરિંગ બિલ્ડિંગને સપ્લાય આપવામાં આવતો હોય છે. મલ્ટીસ્ટોરિંગ બિલ્ડિંગમાં અત્યારે હું જે બોલી રહ્યો છું નીચેના પોઈન્ટ્સ, એના પણ તમારે સેપરેટથી ઇન્સ્ટોલેશન કરવું પડે છે. જેમ કે 2 માળ વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે ઇન્ટરકોમ, ઇમરજન્સી સપ્લાય સિસ્ટમ, કારણ કે તમારો જે પેસેજ હોય ત્યાં આગળ અંધારું થઈ જાય તો લોકો બહાર ના નીકળી શકે, તેના માટે તમારે ઇમરજન્સી સપ્લાય સિસ્ટમ રાખવી પડે છે. મલ્ટીસ્ટોરિંગ બિલ્ડિંગને લાઇટિંગથી બચાવવા માટે લાઇટિંગ અરેસ્ટરની જરૂર પડે છે, સ્પેશિયલ લાઇટિંગ સિસ્ટમ તમારે કરવી પડે છે, ટેલિફોનનું વાયરિંગ અલગથી કરવું પડે છે, સ્મોક ડિટેક્ટર અને ફાયર ડિટેક્ટર સર્કિટ અલગથી તમારે રાખવી પડે છે, અને કંટ્રોલિંગ માટે એને એક અલગ રૂમ આપવો પડે છે. મલ્ટીસ્ટોરિંગ બિલ્ડિંગની જ્યારે પણ આપણે વાત કરીએ, તેમાં એર કન્ડિશનર, એસ્કેલેટર, લિફ્ટ, હીટર, કુલર અને મોટર જેવા વધારાનો જે લોડ હોય એ પણ ઇન્ક્લુડેડ હોય છે, અને એટલા માટે એનો ટોટલ લોડ બહુ વધી જતો હોય છે. ઇલેક્ટ્રિકલ વાયરિંગ પૂરું થયા પછી એનું ટેસ્ટિંગ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના નિયમ અનુસાર સેફ્ટી એન્શ્યોર કરવા માટે કરવામાં આવે છે. તો આટલી વસ્તુઓ ધ્યાન રાખવાની હોય છે જ્યારે પણ તમે મલ્ટીસ્ટોરિંગ બિલ્ડિંગની વાત કરતા હોય, અને આની આગળ આપણે જે ડિસ્કસ કર્યું એ રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે કર્યું, તો આના ઉપરથી તમે એનું કમ્પેરિઝન કરી શકો છો અને લખી શકો છો. જનરલી આ સવાલ ઘણી વખત એક્ઝામમાં પણ પૂછાયેલો છે, અને અત્યારે ઓનલાઈનના ટાઈમમાં, જે કોવિડના ટાઈમમાં ઓનલાઈન એક્ઝામમાં આખું ડિટેલમાં ના પૂછાય લખવાનું, હા તો MCQની અંદર પણ તમને આ વસ્તુ ખ્યાલ હોય તો તમે લખી શકો છો આન્સર. પ્લસ તમારા નોલેજ માટે પણ આ ખૂબ જરૂરી છે કે એક રેસિડેન્શિયલ અને મલ્ટીસ્ટોરિંગ બિલ્ડિંગ વચ્ચેના વાયરિંગ જ્યારે કરવાના હોય ત્યારે તમારે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં લેવા જોઈએ. તો હોપ કે તમને આજનો ટોપિક ખ્યાલ આવી ગયો હશે. તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.